દ્વારકા નજીકનું પીંડારા ગામ મહાભારતની કથા સાથે જોડાયેલું છે. કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ દુર્વાસા ઋષિનો આશ્રમ પીંડારા ગામમાં હતો. આજે પણ આ કુંડ દુર્વાસા ઋષિ જ્યાં બેસતા હતા તે રાણનું ઝાડ શ્રદ્ધાનું પ્રતીક છે. અહીં કુંડમાં મોક્ષ માટે પિંડ તારવવામાં આવ્યા હતા એવી શ્રદ્ધા છે. આ સ્થળે દરિયાના કાંઠે રેતીનું મેદાન છે. ત્યાં વર્ષોથી આસપાસના ગામ અને તાલુકાના યુવાનો શ્રાવણી અમાસના દિવસે કુસ્તી રમવા માટે મેળા રૂપે એકઠા થાય છે. આજે શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલકુસ્તી મેળો એક દિવસનો યોજવામાં આવ્યો હતો. જુદા જુદા ગ્રુપમાં યુવાનો સામસામે કુસ્તી રમવામાં આવી હતી અને અનેરો આનંદ માણે છે. આ મેળો જોવા ખાસ કરીને યુવાનોની કુસ્તીમાં સહભાગી થવા માટે અબાલ વૃદ્ધ સહિત મોટી સંખ્યામાં અહીં લોકો આવીને ઉત્સવને સફળ બનાવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ સ્થાનિક પંચાયત અને ઉપરાંત રમતગમત સાંસ્કૃતિક તંત્ર સહિતના પ્રતિનિધિઓ પણ જરૂરી સંકલન કરે છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જગાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પીંડારાનો મેળો એક વિશિષ્ટ મેળો છે. શારીરિક ખડલતા સાથે યુવાનોમાં ઉત્સાહ પ્રેરે છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલું પીંડારા અને બાજુનું ટુપણી ગામ, ચરણ ગંગાધામ અને દુર્વાસા ઋષિનો આશ્રમ આ બધા સ્થળો સાંસ્કૃતિક વિરાસત છે અને આ અહીં યોજાતો એક મેળો આગવી પરંપરા ધરાવતો હોવાથી પ્રથમ વખત ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરણાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.